નમસ્કાર ભાજપ અને કોંગ્રેસના ટ્વિટર અકાઉન્ટ પર શું જોવા મળ્યું આજે આખા દિવસમાં એ બતાવવું છે એની તમારે ત્યાં કોઈ નવા નવા નેતા આવે તો હજી એમને ઓળખવાના બાકી હોય ટ્વિટર પર એ લોકોને ઇઝીલી ટેગ કરાય એવું ન હોય ત્યારે શું ગફલતો થતી હોય છે કે લોચા વાગતા હોય છે એ પણ તમને બતાવવું છે દીપ અહીંયા આવજો મારા હાથમાં મોબાઈલમાં જ બતાવી દઈએ આપણે આ ભારતીય જનતા પાર્ટીનું ટ્વિટર અકાઉન્ટ છે બીજેપી ગુજરાત અને એમાં એ બધા અલગ અલગ નેતાઓ જે રીતે મતદાન કરી રહ્યા હોય છે એની પોસ્ટ મુકતા હોય છે તો એમણે લખ્યું કે માણાબદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર શ્રી અરવિંદ લાડાણીએ આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું આ ફોટોને મેં કમસે કમ દસ વાર મેં ઝૂમ કરીને જોયો અને મેં ચેક કર્યું મેં કહ્યું આ અરવિંદ લાડાણી નથી પછી મેં મને થયું કે કદાચ મારી કંઈ ભૂલ થતી હશે એટલે મેં ચાર પાંચ લોકોને બતાવ્યું આવો દીપ જુઓ આ એકચ્યુઅલી અરવિંદ લાડાણી નથી આ અરવિંદ લાડાણી તો છે પણ માણાવદરમાં જે લડવા જઈ રહ્યા છે આજે પોતાના મતે પેટા ચૂંટણીના ઉમેદવાર એ અરવિંદ લાડાણી નથી આ અરવિંદ લાડાણી મોદીકા પરિવારનો ખાસા વર્ષોથી હિસ્સો હશે જ અને કેશોદના એક્સ એમએલએ છે અને ભારતીય જનતા પાર્ટી પૂરથી બીજા અરવિંદ લાડાણીને ટેક કરી દીધા છે આ ભારતીય જનતા પાર્ટીનું ટ્વિટર એકાઉન્ટ છે છ મિનિટ પહેલાં પોસ્ટ કરવામાં આવી છે કદાચ કોઈ ધ્યાન દોરશે તો ડિલીટ પણ કરી દે પોરબંદરમાં અર્જુનભાઈ મોઢવાડિયાએ મતદાન કર્યું હિંમતનગરમાં વીડી ચાલા અલ્પેશ અચ્છા કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી પુંજાજી ઠાકોરજી બકાજી તરીકે ઓળખાય છે તો એમનું બધાના ટૂંકમાં જે જે લોકોએ મતદાન કર્યું ધારાસભ્યોએ એ બધાના એમણે ટ્વિટર પર આ બધું ટેગ કર્યું છે એમણે હેન્ડલ કર્યું છે કોંગ્રેસે શું કર્યું છે એ પણ મારે તમને બતાવવું છે ગુજરાત કોંગ્રેસનું ટ્વિટર એકાઉન્ટ હું તમને બતાવીશ ગુજરાત કોંગ્રેસે દેખીતી રીતે જ ખાસી બધી ફરિયાદો કરી છે આજ સભી રાજ્યોસે આવાજ આ રહી મોદીજી આપકા જોલા તૈયાર હૈ વિદાય કે લીએ ઇસીઆઈને એમને જે ઇલેક્શન કમિશનને જે ફરિયાદ કરી છે આ ફરિયાદ કરી છે બાકીના બધા મતાધિકારનો ઉપયોગ કર્યા એના ફોટો છે ઋત્વિક મકવાણાએ મત કર્યો એનો ફોટો છે મતદાનનો ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું એનો ફોટો છે ગેરીબેને જે ફરિયાદ કરી દાંતા તાલુકાના ધરડા વશીની આ ઘટના હતી અને બૂથ મથકની બહાર ચોધરી ચૌધરી સમાજના છોકરાઓ આવ્યા આ છોકરો છે આવ્યો હતો નકલી પ્લેટ લગાવી હતી અને વોટિંગમાં ભાજપ તરફી વોટ કરવા માટે મજબૂર કરતો હતો તો એનો ઘેનીબહેને વિડીયો બનાવ્યો અને ગુજરાત કોંગ્રેસે રિટ્વીટ કર્યો અમિત ચાવડાનું વોટિંગ હોય કે શક્તિસિંહ ગોહિલનું વોટિંગ હોય કે પછી ઇલેક્શન કમિશનને કરેલી ફરિયાદ હોય અરવિંદ લાડાણીનું ખાસ એટલા માટે બતાવવું હતું કેમ કે હજી તો બિચારા હજુ હમણાં આવ્યા છે ભાજપમાં એટલે સોશિયલ મીડિયા જે લોકો કરતા હશે ભારતીય જનતા પાર્ટીનું મેને જે લોકોને પણ ઓળખવામાં હજુ થોડો સમય લાગશે તો અમને થયું ઓળખાણ આપી દઈએ કે અરવિંદ કોમન મેન તરીકે ઓળખાય છે મણાવદરમાં જવાહર ચાવડા વર્ષોથી ચૂંટાતા આવતા હતા પેથલજી ચાવડા એમના પિતા એ પણ ખૂબ મોટા નેતા કોંગ્રેસના સમયથી પાક્કા કોંગ્રેસી મનાતા પછી તો જવાહરભાઈ આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં અને આવ્યા મંત્રી બન્યા પછી પાછા લડ્યા તો હારી ગયા હારી ગયા તો અરવિંદ લાડાણી જીત્યા તો અરવિંદ લાડાણીએ પાછા હારી ગયા પાછા જતા રહ્યા ભારતીય જનતા પાર્ટીમાં હવે માણાવદરથી એ પેટા ચૂંટણી લડી રહ્યા છે પરિણામો આવશે પછી ખબર પડશે કે એમનો ફોટો ભાજપના સોશિયલ મીડિયાની ટીમ યાદ રાખશે કે નહીં રાખે નમસ્કાર